नमस्कार मित्रों, बीआर ओरिया चैनल में तमारा बधानो स्वागत है। जहां तमने मळे छे स्पर्धात्मक परीक्षा लगता अगत्यना वीडियो, अगत्यनी माहिती अने तमाम सरकारी भर्तीना न्यूज। तो मित्रों, आगामी समय नी अंदर छे ए राज्य नी अंदर प्राथमिक शाला, माध्यमिक शाला, उच्चतर माध्यमिक शाला, सरकारी अने ग्रांटेड बंने बधा प्रकार की शालाओं थी अंदर छे ए व्यायाम शिक्षक जे आपणे कहीए योग शिक्षक नी छे ए भर्ती नी जाहेरात करवाना छे। योग आपणे खेल सहायक तरीके जेने नाम आपवामां आव्युं छे, जे कॉन्ट्राक्ट पद्धति थी जे 11 मासना करार आधारित जे भर्ती करवामां आवशे। तो आ करार आधारित भर्ती करवा माटेनी जे काई पण हशे एना माटे एक एक्जाम लेवानुं नक्की करवामां आव्युं छे, जेनुं नाम छे ए स्पोर्ट्स एप्टिट्यूड टेस्ट, जेने टूंकमां छे SAT, खेल अभिरुचि कसोटी 2023। तो आना માટેનું છે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે। ડિટેલમાં બધી માહિતી આ વિડિયોમાં આપેલી છે, છેલ્લે સુધી બધી માહિતી જોતા રહેજો। જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ જે કઈ પણ છે 13/7/2023 છે। વર્તમાન પત્રમાં જાહેરાત આપવાની જાહેરાત છે તારીખ 14/7/2023। ઓનલાઈન તમારે જે ફોર્મ ભરવાના થશે એ છે 19/7/2023 થી 4/8/2023 સુધી તમે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ફી ભરવાનો સમયગાળો પણ છે 19/7/2023 થી 5/8/2023 સુધી તમે છે ઓનલાઈન ફોર્મ ફી જે કઈ પણ છે એમ ભરી શકશો। અને પરીક્ષાની તારીખ છે એ 20/8/2023 રાખવામાં આવેલી છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક અને CPED, DPED અથવા તો BPED કોઈ બી વસ્તુ તમે કરેલી હોવી જોઈએ, અથવા તો BA ઇન યોગા અથવા BSc ઇન યોગા અથવા BPE આ ટાઈપની જે કઈ પણ એની શૈક્ષણિક લાયકાત છે તમે કરેલી હોવી જોઈએ, તો તમે એક્ઝામ દેવા માટે એલિજિબલ થાવ છો, તમે છે એક્ઝામ માટેના ફોર્મ ભરી શકશો। વય મર્યાદાની વાત કરવામાં આવે તો વય મર્યાદા છે 35 વર્ષ કે 35 વર્ષથી ઓછી હોવી જોઈએ એવામાં ઉલ્લેખ રખેલો છે। ત્યારબાદ ખેલ અભિરુચિ કસોટીનું માધ્યમ માળખું અને અભ્યાસક્રમની જો વાત કરવામાં આવે તો કસોટીનું માળખું છે MCQ આધારિત પ્રશ્નો રહેશે, 100 ગુણના પ્રશ્નો રહેશે તમારા, 90 મિનિટનો સમય આપવામાં આવશે। એક વસ્તુ સારી છે કે આમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન છે નહીં, એટલે કે માઇનસ પદ્ધતિ સિસ્ટમ આમાં રહેલી છે નહીં, અને તમામે તમામ વિભાગોના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે અને એક જ વિભાગ મતલબ તમામ વિભાગનું એક જ સળંગ પ્રશ્નપત્ર રહેશે। ત્યારબાદ કસોટીના અભ્યાસક્રમ વિશે જો વાત કરવામાં આવે તો રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો છે એમાં 70 પ્રશ્નો આવશે। ત્યારબાદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે એમાં 20 પ્રશ્નો આવશે, અને સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહોની જાણકારી એમાં છે એ 10 પ્રશ્નો આવશે। આમ થઈને 100 માર્ક્સનું પ્રશ્નપત્ર તમારું રહેશે। કઠિનતા જે કઈ પણ છે સ્નાતક કક્ષાની રહેશે, હાર્ડનેસ જે આપણે કહીએ છીએ। ત્યારબાદ જે અભ્યાસક્રમ તમારો વાંચવાનો રહેશે, અભ્યાસક્રમ છે તમારે ધોરણ 6 થી 12 ની અંદર જે કઈ પણ યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના જે કઈ પણ પાઠ્યપુસ્તકો આવે છે એને આધારે તમારે વાંચવાનું રહેશે, અને યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વ્યાવસાયિક લાયકાતના અભ્યાસક્રમનું જે કઈ પણ હશે એના આધારે તમારી છે આ કસોટી રહેશે, એમાં અભ્યાસક્રમ એ રીતનો રહેશે। અને 50% તમે ગુણ મેળવેલા હશે તો તમે પાસ થયેલા ગણાશો, 50% મિનિમમ માર્ક્સ તમારે લાવવાના રહેશે, એટલે કે 50 માર્ક્સ તમારે લાવવાના રહેશે તો તમે પાસ થશો, અને પાસ થશે એવા ઉમેદવારોને ઘરે છે એ માર્કશીટ જે કઈ પણ પાસ થયાની હશે એ ઘરે મોકલી દેવામાં આવશે। પરીક્ષા ફીની જો વાત કરવામાં મિત્રો તો SC ST SCBC PH અને EWS કેટેગરી વાળા ઉમેદવારો માટે છે 250 રૂપિયા છે, 250 રૂપિયા રાખવામાં આવેલા છે, જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે છે એ 350 ફી રાખવામાં આવેલી છે। ફી ભરવાની પદ્ધતિની વાત કરવામાં આવે તો તમારે છે જયારે તમારું ફોર્મ ભરાઈ જાય છે, જે કે ઓનલાઈન તમારું ફોર્મ ભરવાની પદ્ધતિ છે આગળ વાત કરું છું, ફોર્મ ભરાઈ જાય પછી તમારે ફી ભરવાનો વારો આવશે, તો ફીમાં તમારે છે ઓનલાઈન જે કઈ પણ પદ્ધતિ છે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમારે જે ફી ભરવાનું થશે એમાં છે તમે એટીએમ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા ગમે રીતે છે તમે ફી ભરી શકશો। અને ઓનલાઈન ફી જમા કરવા માટે છે તમારે પ્રિન્ટ એપ્લાય જે કઈ પણ હશે એપ્લિકેશન પે ફીઝ ઉપર ક્લિક કરો, અને તેની વિગતો ભર્યા બાદ તમારે જે કઈ પણ છે ઓનલાઈન ફી ભરવાનું થશે। અને એક વસ્તુ સમજી લેજો, ઓનલાઈન ફી ભર્યા બાદ તમારી જો ફી રિસિપ્ટ જનરેટ નથી થતી તો ખાસ યાદ રાખજો, ખાસ એટલે ખાસ કેમ કે આ વસ્તુ હાયર સેકન્ડરીના વખતે અને સેકન્ડરીના વખતે છે ઉમેદવારોને નડેલી હતી, એટલા માટે કહું છું જો તમારું છે એ ફી રિસિપ્ટ જનરેટ નથી થતી, તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે આવા સંજોગોમાં થાય તો તમારે છે તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઈમેલ આઈડી છે GSEB21@gmail.com આ વેબસાઇટ ઉપર સોરી આ ઈમેલ ઉપર તમારે તમારા મેલ કરવાનો છે કે મારે મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે, રિસિપ્ટ જનરેટ નથી થતી વગેરે, તમે સ્ક્રીનશોટ પાડીને તમે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની મેલ આઈડી પર મોકલી શકો છો, અને ત્યાંથી એ લોકો જ છે સામેથી તમને છે તમારો જે કઈ પણ ફી રિસિપ્ટ હશે જનરેટ કરીને તમને મોકલી આપશે। ઘણા ખરા ઉમેદવારો આ રીતે મોકલી આપેલી છે હાયર સેકન્ડરી વખતે, એટલે જો આવું થાય તો આ રીતે તમારે કરવાનું રહેશે। પરીક્ષા કેન્દ્ર મોટા ભાગે છે એ બધા રાજ્ય આપણે મોટા મોટા મહાનગરપાલિકાઓ છે ન્યાજ રહેતા હોય, એટલે ન્યાજ મોટા ઓલમોસ્ટ રહેશે, એટલે હાલ પૂરતામાં ઉલ્લેખ નથી,
પણ ત્યાં રહેવાની શક્યતા સૌથી વધારે છે. પ્રશ્નપત્રના માધ્યમની વાત કરવામાં આવે તો માધ્યમ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે અને ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમ આવેદન પત્ર ભરવાનું રહેશે અને કોઈ પણ એક જ માધ્યમમાં તમે છે ફોર્મ ભરી શકશો. SEBexam.org પર તમારે છે ઓનલાઈન અરજીપત્ર સ્વીકારવામાં આવશે. તમારે ઓનલાઈન છે SEBE વેબસાઇટ જે કંઈ પણ છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે. એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું છે. તમારું તમારું જે માધ્યમ હોય છે માધ્યમ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લાય ના ઉપર ક્લિક કરવાથી તમારો આખું એપ્લિકેશન ફોર્મ દેખાય છે, જેમાં તમારી બધી ડિટેલ જે કંઈ પણ આવતી હોય છે ડિટેલ કમ્પ્લીટ વ્યવસ્થિત ભરી દેજો. નામ, સરનામું, તમારું ઈમેલ આઈડી હશે, તમારો નંબર હશે, તમારો ટકાવારી બાબતનો હશે, આ બધી જે કંઈ પણ બેઝિક જરૂરિયાતો છે તમારું ફોર્મ પછી અપલોડ કરવાનું થશે. ફોટો અને સિગ્નેચર ને આ બધું એ બધું અપલોડ કરી દેજો અને એ રીતે તમારું ફોર્મ ભરી દેજો. ત્યારબાદ કન્ફર્મ થઈ ગયા પછી તમે છે એમાં કોઈ સુધારો કરી શકશો નહીં. આ ખાસ એટલે કન્ફર્મ કરતા પહેલા તમારી એપ્લિકેશન છે એ વ્યવસ્થિત બધી ઓકે છે ને એક વખત ચેક કરી લેજો. એના પછી જ તમે છે કન્ફર્મ કરજો, કેમ કે એના પછી કોઈ સુધારો કરવામાં આવશે નહીં કે સુધારો થશે નહીં. બસ આ બધી સૂચનાઓ રહેલી છે પરીક્ષા બાબતની કે તમારે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, માર્ક્સ કેટલા લાવવાના રહેશે, અભ્યાસક્રમ કેટલું કેટલું રહેશે. તો બસ મિત્રો આજ વાત હતી આપણા આજના વિડીયો અંદર. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયો શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામ માં પણ જોડાઈ દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.